અમદાવાદના મણિનગરમાં આવેલી દક્ષિણ ઝોનની મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે કોંગ્રેસ લાભા વિસ્તારના રોડ રસ્તા લાઇટ પાણીની અસુવિધાને લઈને લોકો સાથે પહોંચ્યા હતા. એસ્ટેટ ખાતાના અધિકારી અસારી સાહેબનું પુતળું દહન કરવામાં આવ્યું હતું. બુલેટિન ઇન્ડિયાના પત્રકારે ડેપ્યુટી કમિશનરને જ્યારે સવાલો કર્યા કે એક તરફનો હજુ ચાર દિવસ પહેલા કરોડોના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યા અને બીજી બાજુ લોકો વિકાસના કામોને લઈને રસ્તા પર છે, શું તમે આ વિકાસ બતાવો છો? જનતાને લાંબામાં વસી રહેલા અલ્પસંખ્ય સમાજના લોકો નથી, જેમને સીએમ માંગતા નથી, વાંચલાને માંગતા એ તો લાઇટ પાણી અને રસ્તા માંગે છે. કોંગ્રેસના વોર્ડ પ્રમુખ ઘનશ્યામસિંહની સાથે સ્થાનિક લોકોના ટોળા દ્વારા દક્ષિણ ઝોન મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે તેમની માંગોને જેઓ સાંભળવામાં નહીં આવે તો અવારનવાર દિવસોમાં દાણાપીઠ મેયરશ્રી ઓફિસનો ઘેરાવ કરીશું. સાથે જ તેમણે જણાવ્યું છે કે અહીંના લાંબા વિસ્તારમાં લોકોને બેઝિક સુવિધાના લાભો આપવામાં આવે, જે લોકો લાખો રૂપિયાનો ટેક્સ ભરે છે ત્યાંની પ્રજા સાથે ભારતીય જનતા પાર્ટીનો અન્યાય દેખાતો નજર આવે છે. મારે બીજા વિકાસના કામો ન હોય એવું ડેવલપમેન્ટ દુનિયામાં ક્યાંય નથી. સમતોલ ડેવલપમેન્ટ જોઈએ. માનો કે જે વિસ્તારની અંદર રોડ રસ્તા લાઇટ આવી ગયા હોય, જે વિસ્તારની અંદર જ્યારે આ ફેસિલિટી આવે એટલે લોકો ત્યાં રહેવા પણ લોકો પુષ્કળ આવશે, પોપ્યુલેશન ડેનિસિટી વધવા મળે, વર્ટિકલ ડેવલપમેન્ટ શરૂ થઈ જાય એટલે કે એપાર્ટમેન્ટો વધવા મળે, તો ત્યાં પછી એક સેકન્ડ સ્ટેજની રિક્વાયરમેન્ટ ઊભી થાય બેઝિક સર્વિસની અંદર, અને એ રિક્વાયરમેન્ટને પણ ન્યાય આપવો મ્યુનિસિપલ કોર્પોરેશનની ફરજ છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ તમે જો કહો છો એ વિસ્તાર છે. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર અને લોકોની હલાકી સામેના આ ધરણા છે. આ લોકોનો આક્રોશ છે કે લોકો અહીંયા ગાડી પ્રતિક ધરણા ઉપર આવ્યા છે. લોકોને રોડ નથી મળતા, રસ્તા નથી મળતા, પાણીની સુવિધા નથી મળતી અને વાઇબ્રન્ટ અને અન્ય નામે કરોડોના તાઇફા થાય છે, ત્યારે આ પ્રજાનો અવાજ બની કોંગ્રેસ પાર્ટી અહીંયા આવી છે. અમને દુઃખ એ વાતનું છે કે જ્યારે અમે પ્રજાની વાત લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડીવાયએમસી ડેપ્યુટી કમિશનર સમક્ષ આવીએ છીએ ત્યારે આ ગેટ બંધ કરી દેવામાં આવે છે. જ્યારે જાહેર જનતા એમના કામનો હિસાબ માગવા જો ડેપ્યુટી કમિશનરો જોડે આવતી હોય અને ખરેખર જો એ લોકો ખરા અર્થમાં વિકાસના કામો કરતા હોય તો શા માટે ભાઈ તમારે ગેટ બંધ કરવાની જરૂર પડે છે? શા માટે તમારે જાળીઓ રાખવાની જરૂર પડે છે? શા માટે તમારે તાળા મારવાની જરૂર પડે છે? જો તમે પ્રજાના કામો જ કરતા હોય તો પ્રજાને કોને અમે તમારા આ કામ કરીએ છીએ? પ્રજાને તમારા કામનો હિસાબ આપો. એ પ્રજા જો કરતા હશો તો શહેર સ્વીકારશે અને નહીં કરતા હોય તો તમને જૂતા પણ મારશે.